હાલ બનાસકાંઠાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. નર્મદા કેનાલમાં વધુ એક ડૂબવાનો બનાવ સામે આવ્યો છે. બનાસકાંઠાના ખારિયા પાસે આવેલી નર્મદા મુખ્ય કેનાલની જે આ ઘટના છે, ત્યારે નર્મદા મુખ્ય કેનાલમાં એક આધેડ ડૂબ્યો છે. ત્યારે રાત્રિના અંદાજે 3 વાગ્યેના ડૂબવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ડૂબનાર આધેડ કાંકરેજના આકોલી ગામનો હતો તે જાણવા મળ્યું છે. ત્યારે સ્થાનિક લોકો દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. કેનાલ ઉપર લોકોના ટોળે ટોળા જ્યારે ઉમટ્યા છે, ત્યારે કાંકરેજ વિસ્તારમાં તરવૈયા ન હોવાને કારણે સ્થાનિક લોકોને કેનાલમાં શોધખોળ કરવી પડે તેમ છે. ત્યારે વારંવાર નર્મદા કેનાલમાં ડૂબવાના બનાવો બને છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ જ જાતના પગલાં ભરવામાં આવતા નથી. તો જે પ્રમાણેના મહત્વના સમાચાર મળી રહ્યા છે તે પ્રમાણે રાત્રેના અંદાજે 3 વાગ્યે નર્મદા મુખ્ય કેનાલમાં એક આધેડ ડૂબ્યો છે. ત્યારે ડૂબનાર આધેડ કાંકરેજના આકોલી ગામનો રહેવાસી હતો. ત્યારે સ્થાનિક લોકો દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. કેનાલ ઉપર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે. ત્યારે વારંવાર જ્યારે નર્મદા કેનાલમાં ડૂબવાના બનાવો બને છે, ત્યારે તંત્ર પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.